કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલનું નિધન થતાં મોડાસા શહેર પ્રમુખ ઇકબાલ હુસેન ઇપોલિયાની અધ્યક્ષતામાં મખદુમ મલ્ટીપર્પઝ હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોકસભામાં ઉપસ્થિત રહીને શોકાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસના અને ખાસ કરીને ગુજરાતના એક મોટા નેતા કે જેઓ ધીરજના નેતા કહેવાય છે અને ખમીરવંત નેતા કહેવાય છે, તે નેતાની હવે ગુજરાતમાં ખોટ વર્તાશે, જેને લઈને શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોકસભામાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ગુલામ હુસેન ખાલેકે, ઝુલ્ફિકાર મનવા, યાસીનભાઈ કાજી સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણી વચ્ચેથી કોંગ્રેસના આધાર સ્તંભ સમા અહેમદભાઈ પટેલ આપણને સૌને મૂકીને જતા રહ્યા છે। અહેમદભાઈ 26 વર્ષની ઉંમરથી રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને ગાંધી કુટુંબના વફાદાર તરીકે તેમણે પોતાની યોગ્યતા સાબિત કરી હતી। ગુજરાત માટે ખૂબ જ મોટા મોટા પ્રોજેક્ટો અને કામ તેમણે કર્યા હતા અને દેશની રાજકીય ક્ષેત્રે તેમની પોતાની આગવી પ્રતિષ્ઠા હતી અને તેઓ પોતે પોતાની છાપ ધરાવતા હતા। નાના નાના માણસો, ગરીબો, કોઈ પણ વ્યક્તિ જ્યારે એમને જઈને મળે તો એક મિલન સાસો અભાવના ખૂબ જ સારી રીતે તેની જોડે વાત કરતા હતા, એનું કામ તુરત કરતા હતા। તેવા કરોડો લોકો તેમના અનુયાયીઓ બનીને આજે દઢડી રહ્યા છે। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ મોડાસા શહેર કોંગ્રેસ સમિતિએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું। તેમને માટે અલ્લાહ તાલા જન્નતુલ ફિરદોસમાં આલા મુકામતા કરે, એમની મગફિરત ફરમાવે અને તેમના તમામ ચાહકો અને પરિવારજનોને સબરે જમીન અતા કરે તેવી દુઆ કરી।